नमस्कार विद्यार्थी मित्रों, આપણે જે છે આગળ મનોવિજ્ઞાનને સમજવા માટે એના સ્વરૂપ વિશે માહિતી મેળવી આજે આપણે જે મનોવિજ્ઞાનના ધ્યેયો બરાબર કોઈ પણ વિષય જે છે એ પોતે ચોક્કસ કોઈ પણ ધ્યેય સાથે કામ કરતું હોય છે તો આપણે જે છે મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે જોઈએ તો આપણે પણ જે છે આપણે અત્યારમાં ભણીએ છીએ બરાબર સારું એવું એજ્યુકેશન પ્રાપ્ત કરીએ છીએ તો આપણે પણ આપણો કઈ ગોલ હોય છે કે ધ્યેય હોય છે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે જે છે એજ્યુકેશન મેળવીએ છીએ બરાબર તો એવી જ રીતે કોઈ પણ વિષય જે છે એ પણ પોતાની પદ્ધતિથી અભ્યાસ કરતું હોય તો એની પદ્ધતિ એ પદ્ધતિથી અભ્યાસ કરવા માટે એને પણ ચોક્કસ ધ્યેય હોય છે બરાબર કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવા માટે લોકોના જે છે વર્તનની સમજૂતી મેળવવા માટે એનું વર્ણન કરવા માટે અને આ સમજૂતીથી માનવ સમાજમાં પહોંચાડવા માટે એના જે છે આવા ચોક્કસ ધ્યેયો સાથે કાર્ય કરે છે તો મનોવિજ્ઞાનના જે છે ચાર ધ્યેયો કહી શકાય વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ એના વિશે આપણે માહિતી મેળવીએ તો જોઈએ મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે બરાબર કે કયા કયા મનોવિજ્ઞાનના એમ્સ ગોલ કયા કયા છે તો પહેલું છે વર્ણન તો એમાં જોઈએ મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય વર્તનનું માનવ વર્તનનું વર્ણન કરવાનું છે મનોવિજ્ઞાન વિષયવસ્તુ માનવ વર્તન છે આથી માનવ વર્તન કેવું છે શારીરિક છે માનસિક છે યાંત્રિક છે બાહ્ય છે જોઈ શકાય તેવું છે કે નહીં તેના પરિણામે કેવા પરિવર્તનો આવે છે વગેરે બાબતોનું વર્ણન કરવાનું છે મનોવિજ્ઞાનનું છે બરાબર કે એમાં જે છે સૌપ્રથમ શું કરવામાં આવે કે વર્તનનું જે છે વર્ણન કરવામાં આવે છે વ્યક્તિ જેવું વર્તન કરે છે એ વર્તન બાહ્ય છે એટલે દેખાય એવું છે શારીરિક છે શાબ્દિક છે શ્રેષ્ઠાત્મક છે બરાબર એનું વર્ણન કરવામાં આવે છે કે આંતરિક છે બરાબર કે જે છે આંતરિક છે તલ વિચારણા વાળું છે સમસ્યા ઉકેલ વાળું છે નિર્ણય શક્તિ વાળું છે બરાબર કે આંતરિક છે જોઈ શકાય તેવું છે કે નહીં બરાબર આ વર્તન જે છે એ અસ્તિત્વમાં આવ્યું છે તો એના પરિણામો કેવા છે એવા બધા બાબતોને આધારે એનું વર્ણન કરે છે અથવા તો પરિણામો છે તેના આધારે કે પરિવર્તન આવશે કે કેમ વર્તનમાં પરિવર્તન કરવું હોય તો જે છે સૌપ્રથમ એના વર્ણન વિશ્લેષણ દ્વારા જ કરી શકાય છે વગેરે બાબતોનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે કોઈ પણ વિષય તેમના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને તેનો અભ્યાસમાં આગળ વધી શકે છે કોઈ પણ વિષય હોય પોતાના વિષય વસ્તુનું વર્ણન કરે બરાબર તો તે છે એ અભ્યાસમાં આગળ વધી શકે છે એટલા માટે મનોવિજ્ઞાનમાં પણ જે છે વર્તનનું વર્ણન કરવામાં આવે છે એક અહેવાલ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જેનાથી સામાન્ય લોકો સુધી પણ ચોક્કસ સારી માહિતી પહોંચી શકે વ્યવસ્થિત બરાબર કંઈ પણ પૂર્વગ્રહ વગરની એટલા માટે વર્ણન કરવામાં આવે છે આથી મનોવિજ્ઞાન પણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો જે છે એ કોઈ પણ વર્તનને વર્ણન કરવા માટે વર્તનને સૌપ્રથમ છે કાર્યકારણના સંબંધથી જોવામાં આવે છે કે વર્તનનો આપણે વર્ણન કરવું હોય તો જે છે કોઈ પણ કાર્ય અસ્તિત્વમાં આવ્યું હોય તો એ શી કયા કારણથી આવ્યું બરાબર એવું જે છે એ સમજ મેળવી શકાય વર્તનની તો જે છે દાખલા તરીકે છે બાળકો છે જ્યારે મા બાપનું કહ્યું ન માને ત્યારે બાળકને મા બાપ થી કડક સજા કરે બરાબર તો એ જે છે બાળકને સમજતા નથી અથવા તો બાળકના નિષેધક વલણોનું કારણ જાણતા નથી વાસ્તવિક રીતે જોઈએ તો બાળકોના નિષેધક વલણનું મૂળ હતાશામાં રહેલું હોય છે બરાબર તો આપણે જે છે એના વર્તન વિશે વર્ણન કર્યું ત્યારે આપણને ખબર પડે કે બાળકનું જે છે એ મૂળભૂત કારણ આવું નિષેધક વલણ કરવાનું કહ્યું ન માને એટલે નિષેધક વલણ થયું બરાબર કે કોઈ પણ બાળક હોય એના માતા પિતાનું કહ્યું ન માને એટલે માતા પિતા દ્વારા કડક સજા કરવામાં આવે પરંતુ એ કહ્યું કેમ નથી માનતો તો એના વર્તનનું વર્ણન કરીએ ત્યારે આપણને ખબર પડે વિશ્લેષણ કરવામાં આવે એના વર્તન વિશે સમજ મેળવીએ તો જ આપણે એનું વર્ણન કરી શકીએ છીએ બરાબર તો કોઈ પણ બાળક છે અને માતા પિતાનું કહ્યું કેમ નથી માનતો તો એનું વર્ણન કરવામાં આવે ત્યારે ખબર પડે કે હકીકતમાં બાળક જે છે હતાશાનો ભોગ બનેલું છે કંઈક ને કંઈક પોતે લક્ષ્ય પ્રાપ્તિના અવરોધમાં પ્રેમ સ્નેહ હૂફની લાગણીમાં જે છે કંઈક ને કંઈક વંચિત રહી ગયેલું છે બરાબર એટલા માટે છે બાળક માતા પિતાનું કહ્યું માનતો નથી એટલે આવું બધું વર્ણન કરી અને વર્તન વિશે સ્પષ્ટ માહિતી મેળવી શકાય છે હવે નેક્સ્ટ છે સ્પષ્ટીકરણ બરાબર વર્તનનું સ્પષ્ટીકરણ કરવાનું અભ્યાસ વસ્તુના વર્ણન પછી બીજું ધ્યેય સ્પષ્ટીકરણનું છે સ્પષ્ટીકરણ એટલે બનાવ ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા
બરાબર આમાં શું સ્પષ્ટીકરણમાં કાર્યકારણના સંબંધને પ્રસ્થાપિત કરવામાં આવે છે કોઈ પણ બનાવ ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે એના કારણોની રજૂઆત કરવામાં આવે છે દાખલા તરીકે ભૂકંપ થાય તો ભૂકંપ થવાના ઘણા બધા કારણો હોય બરાબર જમીનની અંદર છે લાવા રસ હોય બરાબર એને જેસે એની જેસે એકદમ ઉષ્મ થવાથી ભૂકંપ થાય પછી જમીનની અંદર જે પ્લેટો રહેલી હોય છે બરાબર એ પ્લેટોની અંદર જેસે કઈ ગડબડ ઉત્પન્ન થવાથી જમીનમાં જે ભૂકંપ થાય આવા બધા જેમ કારણો હોય છે એવી જ રીતે વર્તનના પણ કારણો હોય છે કેમ આવું વર્તન અસ્તિત્વમાં આવ્યું બરાબર તો એના કારણો જેસે હોય છે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે અચાનક છે ઈ અસાધારણ વર્તન કરવા માંડે બરાબર કે એનું વર્તન જે છે ઈ સભ્ય વર્તન હોય એમાંથી છે અસાધારણ વર્તન થઈ જાય દાખલા તરીકે એક બેંકમાં જે છે એક કેશિયર હતા બરાબર ઈ કેશિયર જે તરીકે જે વ્યક્તિ હતા બરાબર કેશિયર તરીકે વ્યક્તિ હતા એનું જીવનશૈલી એકદમ સામાન્ય હતી એટલે કે નોર્મલ પરિસ્થિતિમાં લોકો જીવન જીવતા હતા ખુશખુશાલથી પરંતુ અચાનક જે છે ઈ વ્યક્તિ છે ઈ અસાધારણ વર્તનનો ભોગ બને એટલે કે વિકૃતિનો ભોગ બને ને વર્તન કેવું થઈ ગયું કે એની પાછળ જે છે ઈ ઘણા બધા વ્યક્તિને રેલગાડી કરીને ચલાવે અથવા તો એ પોતે પોતાના જ્યારે એ અસાધારણ વર્તનના એપિસોડમાં હોય બરાબર ત્યારે જે છે પોતે 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 કયા પોસ્ટ ઉપર છે એને પણ એને ખ્યાલ ન રહે એવું વર્તન અસ્તિત્વમાં આવી ગયું તો એની પાછળ જે ઘણા બધા કારણો જવાબદાર હતા એક તો જે છે એનો છોકરો 12 સાયન્સમાં ફેલ થયો હતો એની છોકરી જે છે એણે સામાજિક રીતે એવું કોઈ પણ વર્તન કર્યું જેનાથી એના પિતાને ઠેસ પહોંચે બરાબર ઉપરાંત જે છે એની પત્નીને જે છે બ્લડ કેન્સરનો ભોગ બની હતી અને આ બધા એના ટ્રેસના કારણે ઉપરાંત જે છે કેશિયર તરીકેની ભૂમિકા ભજવતા હતા એ ભાઈ તો એમાં જે છે અમુક રૂપિયાની જે છે ખોટ આવી હતી બરાબર હિસાબમાં ગડબડના કારણે આ બધા સ્ટ્રેસના કારણે છે એનું વર્તન આવું અસાધારણ થઈ ગયું હાલ પણ માનસિક હોસ્પિટલમાં એ ભાઈની હાલત એવી છે એની પર્સનાલિટી જુઓ તો તમને એવું જ લાગે કે ઈ છે સેમ ટુ સેમ કેશિયર જ છે આમ કપડાની દ્રષ્ટિએ બરાબર ઇન કરેલું હોય અને વાળ વળાવેલા વ્યવસ્થિત હોય બેઠા હોય તો પણ આપણને એક સભ્ય વ્યક્તિ જ લાગે પરંતુ જ્યારે એના અસાધારણ વર્તનનો એપિસોડ શરૂ થાય એટલે કેમ્પસમાં રહેલા તમામ લોકોને છે રેલગાડીની જેમ ફેરવે છે અને જો ન કોઈ પણ વ્યક્તિ એની પાછળ જોડે તો એનું વર્તન એકદમ આક્રમક બને છે ઉન્માદ વાળું બને છે બરાબર તો આ જે છે સ્પષ્ટીકરણ કે ભાઈનું વર્તન કેવી રીતે ખરાબ એવી રીતે થયું બરાબર અસાધારણ કેવી રીતે થયું સ્પષ્ટતા એનું ચોક્કસ કારણો હતા બરાબર સ્ટ્રેસ હતો એના કારણે એનું વર્તન જે છે સાધારણમાંથી એકદમ અસાધારણ થઈ ગયું તો મનોવિજ્ઞાનમાં પણ જે છે સ્પષ્ટીકરણ કરવાનું એક ધ્યેય ધરાવે છે મનોવિજ્ઞાન માનવ વર્તન પાછળના કારણોને શોધી માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાના પ્રયાસ કરે છે એટલે કે સ્પષ્ટીકરણ કરવાનો પ્રયાસ કરે છે કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે તો મનોવિજ્ઞાન તેની પાછળના કારણો શોધી તેનું સ્પષ્ટીકરણ કરે છે બરાબર દાખલા તરીકે છે આમાં ઉદાહરણ આપ્યું કોઈ વ્યક્તિ છે અને ડર અનુભવે છે તો શા માટે અનુભવે છે દાખલા તરીકે છે બાળપણમાં એક ઉદાહરણ જોઈએ તો બાળપણમાં જે છે ઈ કોઈ પણ વ્યક્તિ હોય પોલીસમેન હોય કે આર્મીમેન હોય બરાબર તો બાળકને જે છે અમુક વ્યક્તિ જે છે ઈ પોતે પોતાની ડ્યુટીમાં જે છે ઘણી વખત શું રાખતો હોય ખામી રાખતો હોય એટલે કે ઈ પોતે જે છે એની ડ્યુટીને વફાદાર ન હોય બરાબર એટલે શું થાય કે વ્યક્તિ દ્વારા જે છે સમાજના જે તે લોકો ઉપર અત્યાચારને ઉગરવામાં જો અત્યાચારનો ભોગ કોઈ પણ બાળક બની ગયો તો બાલ્યાવસ્થાના અનુભવો છે પુખ્ત અવસ્થામાં બહાર નીકળે છે અને પુખ્ત અવસ્થામાં પણ જે છે આર્મીમેન કે પોલીસમેનથી ડરે છે બરાબર એની સાથે એવું બેહુદું વર્તન કર્યું હોય છે એટલે તો મનોવિજ્ઞાનમાં જે છે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે શા માટે ભાઈ કે કોઈ પણ વ્યક્તિ જે છે એને પોલીસનો એટલો બધો ડર લાગે છે અથવા તો આર્મીમેનનો એટલો બધો ડર લાગે છે કારણ કે એને છે બાળપણમાં એવા નિષેધાત્મક અનુભવ થઈ ગયા હતા બરાબર એના કારણે જે છે અત્યારે એનું વર્તન ડરનું જોવા મળે છે બરાબર નેક્સ્ટ છે આગાહી બરાબર આ વર્તનનું શું કરે સ્પષ્ટીકરણ કરે પછી આગાહી કરે આગાહી કેવી રીતે કરે તો જે છે આપણે આગાહી કે ભવિષ્ય કથન એટલે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમોને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના આપણે જે છે ભવિષ્યને લગતી બાબતો કહી શકાય બરાબર એને આગાહી કહી શકાય કે કોઈ પણ વિજ્ઞાનમાં છે સ્થાપિત થયેલા નિયમો હોય તો નિયમોને આધારે જે છે આપણે છે પૂર્વ કલ્પના કરવી કે આવું છે એટલા માટે જે છે એ આવું બનશે ભવિષ્યમાં બરાબર તો એને આગાહી કહી શકાય છે તો મનોવિજ્ઞાનમાં પણ જે છે આવી આગાહી કરવામાં આવે છે તો કેવી રીતે દાખલા તરીકે કોઈ પણ બાળક જે છે એનો બુદ્ધિઆંક છે 70 એવો હોય બરાબર એની બુદ્ધિ લબ્ધિ છે 70 જેટલી છે તો એ સામાન્ય સરેરાશ બુદ્ધિ ધરાવે છે અથવા તો સાવ નોર્મલ બુદ્ધિ ધરાવે છે એવું કહી શકાય કે એની બુદ્ધિ એટલી બધી તેજસ્વી
डॉक्टर के एंजीनियर बनी सकते नहीं। तो बुद्धिलब्धिनो जे नियम छे एना आधारे आपणे व्याख्या नहीं करी शकीए के आ बाळक जे छे भविष्यमां डॉक्टर के एंजीनियर बनी सकते नहीं, परंतु एनी कम्पेरिजनमां 130 बुद्धिआंक धरावतो होय तो एवा बाळकने आपणे जे छे आगाही करी शकीए बुद्धिलब्धिना आधारे के आ व्यक्ति छे भविष्यमां वैज्ञानिक बनशे, डॉक्टर एंजीनियर बनशे अथवा तो सारा एवा नागरिक तरीके पोतानी नामना मेळवशे। बराबर छे? एना आधारे के एनामां मनोविज्ञानमां पहेलेथी पूर्व स्थापित जे से नियम छे बुद्धिलब्धिनो, बराबर केटला जे सरेराश 70 अथवा 70 કરતા નીચે બુદ્ધિ હોય એ લોકો પોતે પોતાની જાતની સંભાળ રાખી શકવા માટે પણ સક્ષમ હોય, તો એવા વ્યક્તિ છે ઉચ્ચ કક્ષાના જે છે કૌશલ્યોમાં પછાત પણ જોવા મળે છે। જ્યારે 130 એનાથી વધારે બુદ્ધિલબ્ધિ હોય છે એ લોકો જે છે તેજસ્વી બાળક, પ્રતિભા સંપન્ન બાળક તરીકે ઓળખાય છે, ને લોકોમાં જે છે કંઈક વિશિષ્ટ તત્વ રહેલું હોય છે બુદ્ધિ ક્ષમતાની રીતે, બરાબર એ લોકો છે સારી એવી પ્રગતિ સાધી શકે છે। બરાબર તો એના આ સ્થાપિત નિયમોના આધારે આપણે આગાહી કરી શકીએ કે કોઈ પણ વ્યક્તિ છે ભવિષ્યમાં શું બનશે। બરાબર વિજ્ઞાનને પોતાના વિષય વસ્તુનો અભ્યાસ વર્ણન સ્પષ્ટીકરણ કરી અટકી જતું નથી, પરંતુ નિયમોને આધારે આગાહી કે ભવિષ્ય કથન કરવાનો પણ પ્રયાસ કરે છે। બરાબર વિજ્ઞાન છે કોઈ પણ વિષયની છે એ વર્ણન કરી નાખે, સ્પષ્ટીકરણ કરી દે કે આવા કારણોથી આવું બન્યું, અને એ ત્યાંથી અટકી જતું નથી, પરંતુ શું કરે આગાહી પણ કરે, ભવિષ્ય કથન કરે કે આવું થશે। દાખલા તરીકે હવામાન શાસ્ત્ર હવામાનનું વર્ણન કે સ્પષ્ટ કરીને અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદ આવશે કે નહીં વગેરે વિશે પણ આગાહી કરે છે। હવામાન શાસ્ત્ર થી હવામાનનું વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી। બરાબર દાખલા તરીકે વાવાઝોડું આવવાનું હોય તો વાવાઝોડું આવશે, પછી એને પવનની ઝડપ કેટલા કિલોમીટરની રહેશે, બરાબર એ વાવાઝોડાની અસર છે કયા કયા વિસ્તારમાં થશે, એટલા માટે શું કરે કે આગાહી કરે, અને એના આધારે શું થાય કે આપણે જે છે સાવચેતીની તૈયારી કરી શકીએ। બરાબર દરિયાકાંઠાના વિસ્તારવાળા લોકો હોય એને સલામત જગ્યાએ ખસેડી શકીએ। બરાબર આવું જે છે હવામાન શાસ્ત્ર વિભાગનું છે, તો મનોવિજ્ઞાનમાં પણ આપણે જે ઘણી વખત શું થાય માતા પિતાની અપેક્ષા વધારે હોય એટલે બાળકને જે છે એ 10મા કે 12મા ધોરણમાં બેસાડે એટલે એની અપેક્ષા એવું હોય કે મારું બાળક 90% ઉપર એ જે છે લાવે, પરંતુ બાળકની કેપેસિટી એટલી બધી ન હોય। બરાબર તો એ જે છે કોઈ પણ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવે તો એને આગાહી કરી શકાય કે આ બાળકને જે છે કેટલા ટકા આવશે અથવા તો એ બાળકની જે છે ક્ષમતા કેટલા પ્રમાણમાં છે। બરાબર તો મનોવિજ્ઞાનમાં પણ આવા વર્તનની આગાહી કરવામાં આવે છે। આજ પ્રમાણે મનોવિજ્ઞાનનું જે માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે। દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિઓમાંથી માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે, તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને છે તેના સિદ્ધાંતો છે। આ સિદ્ધાંતોને આધારે કોઈ માતા પિતા બાળકનો ઉછેર ખૂબ શિસ્તવાળા વાતાવરણમાં કરે છે તો બાળક ડરપોક થશે તેવી આગાહી કરી શકાય। તે જ પ્રમાણે શિક્ષણ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહી કરવાનું ધ્યેય પણ મનોવિજ્ઞાન ધરાવે છે। આમાં એવું આપ્યું કે મનોવિજ્ઞાનમાં છે બાળ ઉછેરની જુદી જુદી પદ્ધતિઓ છે, બરાબર લાડકોટની પદ્ધતિ, શિસ્તની પદ્ધતિ, મુક્ત પદ્ધતિ, આવી બધી બાળ ઉછેરની પદ્ધતિઓ છે। બરાબર તો એમાંથી કોઈ વ્યક્તિ છે કડક શિસ્તમાં બાળકનો ઉછેર કરે સતત નિયંત્રણમાં, તો મોટું થઈને બાળક જે છે ડરપોક બનશે, કેમ કે એવા કડક શિસ્તને કારણે એવો કોઈ પણ અનુભવ માતા પિતાએ બાળકને થવા જ ન દીધો હોય। બરાબર તો એ જે છે કઈ પદ્ધતિથી જે છે લોકશાહી પદ્ધતિ પણ બાળ ઉછેરની આવે છે, તો કઈ પદ્ધતિથી છે બાળક નો ઉછેર થાય છે તો એના આધારે બાળકનું વ્યક્તિત્વ ઘડાય છે એની પણ આગાહી કરે છે। બરાબર હાલમાં જે છે બાળકનો ઉછેર થતો હોય તો એ કઈ પદ્ધતિથી થાય એનું વર્ણન કરી અને એના વિશે આગાહી કરે છે કે ભવિષ્યમાં બાળક આવું બનશે વગેરે। આ ઉપરાંત જે છે શિક્ષણના સિદ્ધાંતો છે, બરાબર કોઈ પણ બાળક જે છે અનુકરણ ફટાફટ કરી શકતો હોય શિક્ષણમાં, બરાબર તો એ જે છે અનુકરણના આધારે એ વ્યક્તિ છે પોતે મોડેલિંગમાં સારા એવા અભિનેતા બનશે, અભિનેત્રી બનશે, બરાબર એવી આગાહી પણ કરી શકાય છે। આ ઉપરાંત જે છે આવેગના આ બધા સિદ્ધાંતોને આધારે જે છે આપણે આગાહી કરી શકીએ કે વ્યક્તિની પર્સનાલિટી છે ભવિષ્યમાં કેવી બનશે। બરાબર એટલે આગાહી કરવાનો ધ્યેય પણ મનોવિજ્ઞાન ધરાવે છે। નેક્સ્ટ જોઈએ નિયંત્રણ। નિયંત્રણ એટલે શું કે કોઈ પણ જે છે એ નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલી, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોની મળેલી સફળતા, બરાબર કે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલી હોય, ચિંતા હોય, બરાબર એને હળવી કરવા માટે અથવા તો હલ કરવા માટે જે પ્રયત્નોની સફળતા આપણને મળી હોય એને શું કહેવાય?
કહેવામાં આવે નિયંત્રણ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો બરાબર બીજા શબ્દોમાં આપણે કહીએ કે આપણે જે કોઈ પણ કાર્ય કરતા હોય એમાં આપણે જે નડતરરૂપ નુકસાનકારક બાબતો હોય બરાબર એને જેથી આપણે દૂર કરીએ દાખલા તરીકે જેથી આપણે એક પ્રયોગ કરતા હોય બરાબર ઘોંઘાટનો ઘોંઘાટની વર્તન ઉપર અસર થાય છે કે નથી થતી બરાબર તો એમાં જે છે આપણે જ્યારે જોવું હોય કે ઘોંઘાટની વર્તન ઉપર અસર થાય કે નહીં તો આપણે બે પરિસ્થિતિ લેવી પડે એક તો ઘોંઘાટ વાળી પરિસ્થિતિ અને એક ઘોંઘાટ વગરની પરિસ્થિતિ બરાબર તો ઘોંઘાટ વગરની પરિસ્થિતિ છે તો એમાં શાંત વાતાવરણ રહેવું ખૂબ જરૂરી છે તો બરાબર તો ત્યાં જે ઘોંઘાટ કરે અવાજ કરે એવા પરિસ્થિતિ છે આપણને નુકસાન પહોંચાડી શકે છે તો એવી પરિસ્થિતિને આપણે દૂર કરી અને વ્યવસ્થિત રૂમનું સ્ટ્રક્ચર બનાવે જે શાંતિપૂર્ણ હોય બરાબર તો આમાં આપણે કઈ કઈ પાસાનું નિયંત્રણ કર્યું કહેવાય ઘોંઘાટ વાળા દરેક જે સાધનો છે આપણે એને દૂર કરીએ અથવા તો ઘોંઘાટ વાળી પરિસ્થિતિ કરતા આપણે જે છે અલગ અલાઈ દો રૂમ રહેતો જે શાંતિપૂર્ણ હોય બરાબર એનું નિયંત્રણ કર્યું છે તો એમાં જે છે ઘોંઘાટ વાળી પરિસ્થિતિમાં તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ જે શાંતિ વાળી ન હોય ઘોંઘાટ ઉત્પન્ન કરતી હોય બરાબર તો એવી પરિસ્થિતિમાં જે છે અભ્યાસ કરવા માટે આપણે જે છે એ અમુક શાંતિ પૂર્ણ જે બાબતો હોય એને દૂર કરી હોય બરાબર કે ઘોંઘાટ વાળું જે વાતાવરણ હોય ત્યાં જે છે શિક્ષણ ઉપર એની અસર થાય છે કે નહીં બરાબર તો આવી પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે આપણે જે છે દાખલા તરીકે થિયામિનની ગોળી હોય બરાબર તો એની ઊંઘ ઉપર અસર થાય છે કે નહીં થિયામિનની ગોળી લેવાથી ઊંઘ આવે છે કે નથી આવતી બરાબર તો જે પ્રયોગ પાત્રને આપણે જે છે થિયામિનની ગોળી આપીએ છીએ બરાબર એ આપણા પ્રયોગનો વિષય છે કે થિયામિનની ઊંઘ ઉપર અસર થાય કે નહીં આપીએ છીએ પરંતુ અમુકને જે છે થિયામિનની ગોળી ના આપી અને જે સતત જગાડવામાં આવે તો જે છે અસર થાય છે કે નથી થતી થિયામિન આપ્યા પછી ને થિયામિન આપ્યા પહેલા બરાબર આ જે છે એમાં જે અમુક બાબતો આપણે નિયંત્રણ કરીએ છીએ અમુક પ્રિય પાત્રને થિયામિનની ગોળી આપતા નથી તો જે છે એ આપણે જે છે આવી નિયંત્રિત પરિસ્થિતિમાં જે છે નિરીક્ષણ કરતા હોય એને નિયંત્રણ કહેવામાં આવે છે દરેક વિજ્ઞાનનું આ વિજ્ઞાનનું આ ધ્યેય હોય છે જેનાથી માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય છે દાખલા તરીકે હવામાન શાસ્ત્ર આગાહી કરે કે ખૂબ ભારે વરસાદ પડશે તો પૂર આવવાનું પૂર આવતો અટકાવવાના પ્રયત્નો કરવામાં આવે છે પૂરથી ઓછામાં નુકસાન થાય તેવા પ્રયાસો કરાય છે બરાબર આગાહી કરવામાં આવે હવામાન શાસ્ત્ર દ્વારા કે ખૂબ ભારે વરસાદ થશે એટલે જે છે દરિયાવાળા વિસ્તાર હોય આજુબાજુના વિસ્તાર હોય ત્યાં જે છે પૂર આવે તો આવા પૂરની પરિસ્થિતિમાં લોકોને નુકસાન ન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવે છે બરાબર તો આ જ રીતે છે આપણે વર્તન વિશે આગાહી કરી હોય કે બાળક આ બાળક જે છે ભવિષ્યમાં ડોક્ટર કે એન્જિનિયર બની શકશે નહીં પરંતુ એક સારો નાગરિક બને એ માટેના આપણે પ્રયત્ન કરી શકીએ બરાબર તો આવા જે છે પ્રયત્નો કરવામાં આવે છે નિયંત્રણ કરવામાં આવે છે કે આ બાળકનો જે છે બુદ્ધિઆંક 70 થી ઓછો છે તો પણ એને સમાજમાં સ્ટેબલ બનાવવા માટે સભ્ય નાગરિક બનાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે જેનાથી બાળક જે છે મોટું થાય તરુણ અવસ્થામાં પ્રવેશે ત્યારે પોતાનું ગુજરાન છે વ્યવસ્થિત ચલાવી શકે બરાબર મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે તેને નિયંત્રણ કે નિયમન માટે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે બરાબર માનવ વર્તનનો અભ્યાસ કરે એટલે વર્તનને જે છે એ નિયંત્રણમાં કરવું ખૂબ જ આવશ્યક હોય છે દાખલા તરીકે અપરાધ કે બાળક ગુનાખોરી વધતા બનાવો પાછળ કયા કારણો જવાબદાર છે તેને શોધી દૂર કરવાનો પ્રયાસ કરી તેને અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ શકે છે દાખલા તરીકે અપરાધ હોય કે બાળક ગુનાખોરી છે એ વધતું હોય બરાબર સમાજમાં તો એને અટકાવવા માટે શું કરે કે અમુક જે છે પાસાઓ સક્રિય થતા હોય એવા પાસાઓને નિષ્ક્રિય કરી અને નિયંત્રણમાં રાખે તો એના કારણે જે આવી અપરાધની ઘટનાઓને ઘટાડી શકાય છે આ જ પ્રમાણે સમાજમાં પૂર્વગ્રહો કે મનોવલણોમાં પરિવર્તન કરી લોકો વચ્ચેના ઝઘડા અને તકરારના પ્રમાણમાં પણ ઘટાડો લાવી શકાય છે આ જ રીતે તે મનોવલણ પૂર્વગ્રહ એટલે નિષેધાત્મક ખ્યાલ બરાબર જે તે વ્યક્તિ પરિસ્થિતિ કે વસ્તુ વિશેનો આપણામાં જે તે કંઈ પણ પૂરતી તપાસ કર્યા વગરનો જે આપણામાં દંડ થઈ ગયેલો ખ્યાલ હોય એ ખોટો ખ્યાલ બરાબર એને શું કહેવામાં પૂર્વગ્રહ એવી જ રીતે લોકોના અમુક મનોવલણો હોય એમાં પણ પરિવર્તન લાવી શકાય એટલે કે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિનું જે તે કંઈ માનવું પોતે જે કઈ માન્યતા ધરાવતો એને શું કહેવાય મનોવલણ કહેવાય વ્યક્તિનો પોતાનો આગવો મત કહેવાય બરાબર તો એમાં પરિવર્તન કરીને શું થાય કે ઘણી વખત છે ઝઘડા તકરાર આંતરિક સંઘર્ષો બરાબર કુટુંબિક સંઘર્ષો આવું બધું છે એ ઘટાડી શકાય છે નિયંત્રણ દ્વારા બરાબર વર્તનને નિયંત્રણમાં લાવવાથી આમ મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયમનનો સમાવેશ કરવામાં આવે છે બરાબર આવી જ રીતે જે છે મનોવિજ્ઞાનના ધ્યેયોમાં
वर्णन स्पष्टीकरण आगाही अने नियंत्रण बराबर एनो जेथी समावेश करवामां आवे छे। आ उपरांत वर्तन वर्तमान समयमां मनोविज्ञान द्वारा मानव वर्तनने मानव जीवनने वधारे सुखी समृद्ध शांतिप्रद अने आनंददायक बनावाना प्रयासो पण थई रह्या छे बराबर। वर्तमान समयमां छे मनोविज्ञान एक विधायक दृष्टिकोणो साथे आगळ वधी रह्युं छे बराबर। एमां विधायक बाबतोमां जे छे आनंद उल्लास एवा विधायक आवेगो લોકોની સુખ સમૃદ્ધિ બરાબર આ બધાયને ધ્યાનમાં રાખી ને સામાજિક સુખાકારી આ બધાયના જે છે અભ્યાસો કરી રહ્યું છે। આ મનોવિજ્ઞાન છે માનવના જીવનની ગુણવત્તા સુધારવાનું છે અને આ બધાયની સાથે સાથે મનોવિજ્ઞાનનું ધ્યેય જે છે માનવ જીવનની ગુણવત્તા સુધારવાનું। લોકો જે છે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી શાંતિપ્રદ અને સુખમય રીતે કેવી રીતે આગળ જીવી શકે બરાબર એ માટેના સતત પ્રયાસો કરવામાં આવે છે અને મનોવિજ્ઞાનનું ધ્યેય પણ માનવ જીવનને આનંદમય બનાવવાનું છે। આ જે છે મનોવિજ્ઞાનના ધ્યેય વિશે આપણે જોયું કોઈ પણ વર્તનનું વર્ણન કરે કે વર્તનનું વર્ણન બાદ એને સ્પષ્ટીકરણ કરી કે વર્તન થવા માટે જે છે કયા કયા કારણો જવાબદાર હતા બરાબર અને સ્પષ્ટીકરણના કારણે કારણોના લીધે આગાહી કરે કે આ ભવિષ્યમાં જે છે આનું વર્તન આવું છે તો એના કારણોને લીધે આવું થઈ શકે છે પરંતુ આ વર્તન એ અસ્તિત્વમાં ના આવે માટે છે અમુક પાસાઓનું નિયંત્રણ કરવામાં આવે છે। તો આ જે છે એ ચારે ધ્યેયો મનોવિજ્ઞાનના છે અને સાથે સાથે મનોવિજ્ઞાનનું ધ્યેય લોકોના જીવનને આનંદમય બનાવવાનું પણ છે। અપેક્ષા છે કે તમને આ બધું સમજાણું છે। હવે આગળ જે છે આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ કેવી રીતે થયો બરાબર એના વિશે સમજૂતી મેળવીશું પણ અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ। આભાર।